ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું છોલે ભટુરે અને છોલેનો મસાલો. છોલે ભટુરે અને મસાલો બનાવવા માટે આપણે આ જે છોલે ચણા હોય છે આને આપણે સાંજે પલાળીને રાખેલા અને કમસે કમ 10-12 કલાક આપણે પલાળવા પડે છે. તો આ 1 કપ ઉપર થોડાક આપણે પલાળીને રાખેલા છે તો એકદમ સરસ પલળી ગયા છે. આપણે આ ડુંગળી લીધી છે 3 નંગ, એને આપણે આ રીતે પ્યુરી બનાવી લીધી છે. અને 3 આપણે ટમેટા લીધા છે, એને આપણે આ રીતે પ્યુરી બનાવી લીધી છે. ધાણા જીરું લીધું છે આપણે 1 ચમચી. થોડીક આપણે હળદર લીધી છે અને જીરું લીધું છે વઘાર માટે આખું 1/2 ચમચી. થોડીક આપણે હિંગ લીધી છે વઘાર માટે. 2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. અને આ આદુ મરચાં અને લસણ આને આપણે આ રીતે વાટી લીધું છે. આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં અને બધું આપણે નાખી શકીએ એમાં. આ આપણે લીલા ધાણા લીધા છે. અને મસાલો બનાવવા માટે આપણે આ લાલ મરચાં લીધા છે 7-8 નંગ આખા. 2 આપણે તેજપત્તા લીધા છે. 2 ચમચી આપણે સફેદ તલ લીધા છે. અને થોડુંક આપણે આખું જીરું લીધું છે 1 ચમચી જેટલું. ને 2 ચમચી આપણે વરિયાળી લીધી છે. આ આપણે આખા મરી લીધા છે થોડાક. 2 આપણે આ રીતે જે જાવિંત્રી આવે એ લીધા છે. અને 3-4 આપણે આ નાના ટુકડા લીધા તજના. અને 2-3 બાદિયા લીધા છે આપણે. અને લવિંગ લીધા છે 7-8. આ આપણે આખા ધાણા લીધા છે 4-5 ચમચી. આપણે આમચૂર પાવડર લીધો છે 1 ચમચી. અને આ આપણે સૂંઠ પાવડર લીધો છે 1/4 ચમચી. મીઠું થોડુંક નાખશું આપણે. અને સંચર. અને 1 ચમચી આપણે કાશ્મીરી મરચું લીધું છે લાલ. આ આપણે વઘાર માટે 2 લાલ મરચાં, 2 તેજપત્તા અને આ બાદિયાના ફૂલ, 2 તજના ટુકડા અને 3 લવિંગ અને 4-5 આપણે આખા તીખા લીધા છે વઘાર માટે. તેલ જોશે આપણે ભટુરે બનાવવા માટે અને છોલે વઘારવા માટે. અને પાણી જોશે આપણે ભટુરે બનાવવા માટે. આપણે આ 2 કપ મેંદો લીધો છે. અને 5 ચમચી આપણે આ રવો આવે એ લીધો છે ઝીણો. અને આપણે દહીં લીધું છે 4 ચમચી. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. અને 2 ચમચી આપણે ખાંડ લીધી છે. બેકિંગ પાવડર લીધો છે આપણે 1 ચમચી. અને થોડોક આપણે બેકિંગ સોડા લીધું છે. અને તેલ જોશે આપણે મોણ માટે લોટ બાંધવામાં અને તળવા માટે પણ જોશે. અને પાણી જોશે લોટ બાંધવા માટે. આમાં આપણે લોટ બાંધી લેશું તો પહેલાં આપણે એમાં મેંદો નાખી દેશું. કેમ કે આનો લોટ આપણે બાંધીને 2-2.5 કલાક માટે રાખવો પડે છે. તો આ રીતે આપણે લોટ બાંધી લેશું. પહેલાં એમાં આપણે રવો નાખી દેશું. એને આપણે મિક્સ કરી લેશું આ રીતે 2. હવે આપણે એમાં દહીં નાખી દેશું. અને ખાંડ નાખી દેશું. અને મીઠું નાખી દેશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું. આપણે બેકિંગ પાવડર નાખી દેશું. અને બેકિંગ સોડા પણ નાખી દેશું. એમાં આપણે તેલ નાખશું મોણ માટે. 2-3 ચમચી આપણે આ રીતે તેલ નાખવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી લેશું. આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આપણે 1 કપ પાણી લીધું છે. આપણે જોઈએ એ પ્રમાણે
પાણી નાખીને લોટ બાંધી લેશું. થોડું થોડું પાણી નાખશું એમાં આપણે. આમ આપણે અડધા કપ કરતાં પણ ઓછું પાણી જરૂર પડી છે. સેજ પાણી નાખીને આપણે એને આ રીતે મહરી લેવું થોડી વાર. થોડી વાર એને આપણે મહરી લેવાનો. આ રીતનો આપણે લોટ જોઈએ, કઠણ નહીં. બે થી ત્રણ મિનિટ એને આ રીતે મહરી લેવાનો આપણે. એકદમ સરસ મિક્સ થઈ જવો જોઈએ લોટ આપણે. હવે આપણે એમાં થોડુંક તેલ નાખી લઈશું. હવે આને આપણે આ રીતે કરીને એને ઢાંકીને આપણે રેવા દેશું એને બે કલાક માટે. પહેલાં આપણે આ છોલેને બાફવા મૂકી દેશું. આ રીતે આપણે પાણીમાંથી કાઢીને એને કુકરમાં રાખી દઈશું. એમાં આપણે પાણી નાખશું. આ રીતે આપણે ચણા બુડે એટલું આપણે પાણી નાખવાનું છે. ને આપણે એમાં મીઠું નાખશું બાફવામાં. અને આપણે ગેસ પર રાખી દેશું. 5-6 વિસલ આપણે મારવાની છે. આને એકદમ ચણા આપણા પલળી ગયા છે એટલે 5-6 વિસલમાં સરસ બફાઈ જાય આરામથી. હવે આપણે મસાલાને શેકી લેશું. આ કુકર આપણે સાઈડ પર રાખી દેશું. અને અહીંયા આપણે આ બધા મસાલા શેકી લેશું. આ ધાણા છે. આ બધા મસાલા આપણે આમાં શેકી લેશું. મરચાના આપણે આ રીતે ડીટીયા કાઢી નાખશું. આને આપણે કોરે કોરા જ શેકવાના છે. કઈ તેલ કે કઈ નાખવાનું નથી. અને આપણે થોડી વાર શેકી લઈશું. આ રીતે આપણે મસાલા બધા શેકી લીધા છે. આ રીતના થાય ત્યાં સુધી આપણે શેકવાના. હવે ગેસ બંધ કરી દઈશું અને કાઢી લઈશું. આને આપણે થોડાક ઠંડા થવા દઈશું, પછી આને આપણે મિક્સરમાં પીસી લઈશું.
આપણે મસાલો ઠંડો થઈ ગયો છે હવે આપણે એને આમાં પીસી લેશું મિક્સર જારમાં આ રીતે એમાં આપણે આ બધા મસાલા નાખી દઈશું આ સૂંઠનો પાવડર આમચૂર પાવડર અને લાલ મરચું કાશ્મીરી અને આપણે કાલા નમક જે આપણે સંચર કહીએ એ અને થોડુંક આપણે મીઠું નાખીશું આને આપણે એકદમ સરસ પાવડર જેવું પીસી લઈશું આપણે મસાલા પીસી લીધા છે આ રીતના આપણે પીસવાના છે હવે એને આપણે વાટકામાં કાઢી લેશું આ મસાલો આપણે ડબ્બામાં ભરીને રાખી શકીએ જ્યારે આપણે બનાવવું હોય ત્યારે એમાં તરત ન ખાય એમ અને કોઈ પણ આપણે કઠોળનું કોઈ પણ શાક બનાવવું હોય તો એમાં આપણે આ મસાલો વાપરી શકીએ કંઈ પણ બનાવવું હોય આપણે કોઈપણ કઠોળમાં સરસ લાગે છે આ સ્વાદમાં તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે આ કુકરમાં આપણે ચાર પાંચ વિસલ થઈ ગઈ હતી આપણે એને ઉતારી લીધું નીચે હવે આપણે જોઈ લઈએ એને ખોલીને ચેક કરી લઈએ આપણે ચણા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે એનો વઘાર કરી લઈશું આ આપણે એક પેન લીધી છે ગેસ ચાલુ કરશું આપણે એમાં આપણે તેલ નાખશું આમાં આપણે તેલ થોડું વધારે જોઈશે તો આ રીતે આપણે 3 ચમચા જેટલું તેલ લીધું છે ને તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં પહેલા જીરું નાખશું પછી હિંગ નાખશું પછી આપણે આખા મસાલા બધા નાખી દઈશું હવે આપણે આ તેલમાં 1 ચમચી મસાલો નાખશું આ એનાથી સરસ સ્વાદ આવે છે અને થોડીક આપણે લાલ મરચું નાખશું એનાથી કલર સરસ આવશે અને આપણે આ ડુંગળી નાખી દઈશું તેલમાં આ રીતે મસાલો નાખીએ એટલે મસ્ત સુગંધ સરસ આવે છે અને ટેસ્ટમાંય સરસ ફેર પડે છે હજી આપણે એમાં ઉપરથી પણ નાખશું મસાલો 1 ચમચી આપણે આમાં નાખ્યો છે થોડી વાર એને આપણે પાકવા દઈશું ડુંગળીને
હવે આપણે માં આદુ મરચા અને લસણ એ નાખી દેશું. આને આપણે થોડી વાર પાકવા દેશું કે આપણે આ મરચા અને આદુ અને લસણ એ બધું આ રીતે તેલમાં પાકી જાય. થોડી વાર હવે આપણે આમાં હળદર નાખી દઈશું થોડી અને ધાણા જીરું નાખી દઈશું. હવે આપણે આ લાલ મરચું નાખી દઈશું કાશ્મીરી. તેલમાં બધા મસાલા સરસ આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ટમેટાની પ્યુરી નાખી દઈશું. થોડુંક આપણે મીઠું નાખી દઈશું અને એક ચમચી આપણે આ મસાલો હજી નાખી દઈશું છોલેનો મસાલો જે આપણે બનાવ્યો એ. હવે આપણે ગ્રેવીને થોડી વાર માટે આ રીતે હલાવશું 3-4 મિનિટ માટે, એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી. આ રીતે આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી અને આ રીતે ગ્રેવીને આપણે હલાવવાની, હલાવતું રહેવાનું, નહીં તો તરિયા ઉપર ચોટી છે. આ રીતે એકદમ સરસ તેલમાં મસાલા બધાય પાકી જાય, તેલ છૂટું પડી જાય ને એટલે ગ્રેવી આપણી સરસ પાકી ગઈ. આ રીતની હવે આપણે ગેસ ધીમો કરી દીધો અને એમાં આપણે ચણા નાખી દઈશું. આ રીતે આપણે ચણા આમાં નાખી દઈશું. આપણે પાણી જરૂર પડે તો આ ચણાનું બાફેલું પાણી છે એ જ આપણે એમાં નાખવાનું, કેમ કે ચણા આપણા સરસ ધોયેલા જ હતા એટલે એ પાણી આપણે વાપરી શકીએ. આને આપણે મિક્સ કરી દઈશું આ રીતે. આમાં થોડાક ચણા હજી હતા તો આપણે આમાં નાખી દીધા છે અને એમાં આપણે થોડુંક પાણી નાખીશું, કેમ કે આપણે થોડીક વાર આને ઉકાળશું એટલે સેજ ગ્રેવી આપણે થોડીક આછી કરશું, બહુ જાડી નહીં. આને આપણે ભટુરે સાથે ખાવાના છે તો થોડાક આપણે આ રીતનું ગ્રેવી કરશું એમ. હવે આને આપણે ધીમો ગેસ કરી અને ઢાંકીને થોડી વાર પાકવા દઈશું, થોડી વાર ઉકળવા દઈશું 2-3 મિનિટ. 3 મિનિટ થઈ ગઈ છે, આપણે હવે જોઈ લેશું. સરસ ઉકળી ગયું છે અને ગ્રેવી પણ આપણી સરસ થઈ ગઈ છે, શાક એકદમ ઉકળી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એમાં આપણે લીલા ધાણા નાખી દઈશું, એને આપણે મિક્સ કરી લઈશું.
હવે આપણે આને રાખી દઈશું ઢાંકીને. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું, પછી આપણે લોટ જોઈ લેશું. તેલ આપણે એકદમ વધારે ગરમ જોઈએ એટલે ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ જશે એમ. હવે આપણે લોટને જોઈ લઈએ, કેમ કે આપણે 2-2.5 કલાક જેવું થઈ ગયું છે. લોટ આપણો સરસ એકદમ મસ્ત ફૂલી ગયો છે. તો હવે આપણે આમાંથી બનાવશું ભટુરે. આ રીતે આપણે હવે આપણે એને વધારે મહોરવાનો નથી, ખાલી આપણે એમાં એક ગોયણું લઈ અને બનાવવાનો છે ભટુરે. તો હવે તેલને આપણે ગરમ થવા દઈશું, પછી બનાવશું. આ આપણે પાટલા ઉપર થોડુંક તેલ નાખશું. લોટ નથી લેવાનો આપણે કોરો, આ રીતે તેલવાળો કરીને એમાં જ વણવાનું છે વેલણ ને પાટલું. આપણે તેલ ચેક કરી લેશું, એના સારું થોડોક લોટ આપણે નાખીને જોઈ લઈએ. આ રીતે આપણે એકદમ સરસ ગરમ તેલ જોઈએ. હજી સેજ વાર છે પણ આપણે વણી લેશું ત્યાં સુધીમાં સરસ થઈ જાય તેલ આપણું. તો આપણે આને વણી લેશું, એને આપણે એકદમ આ રીતે સરસ ક્રેકનારીએ એ રીતનું આપણે ગોયણું બનાવી લેશું. આ રીતનું હવે આપણે આને વણી લેશું. જરૂર પડે તો આપણે તેલ લગાવવાનું. હજી આ રીતે આપણે પાટલો ફેરવીને વણી લેવાનું, કેમ કે મોટો થઈ જાય તો આપણે ઉપાડવામાં નહીં ફાવે, એટલે આ રીતે આપણે વણી લેશું. જે સાઈઝના આપણે બનાવવા હોય એ સાઈઝનું આપણે બનાવવાનું. આ રીતે આપણે બધી બાજુ એક સરખું વણી લેવાનું. આ રીતે ગોળ કરવું હોય તો ગોળ કરી શકીએ, આપણે લંબગોળ કરવું હોય તો એવું પણ કરી શકીએ. હવે આપણે આને તેલમાં નાખી લેશું. આ રીતનું આપણે જોઈએ, બહુ જાડું નહીં ને બહુ પાતળું પણ નહીં. હવે આપણે આને તેલમાં નાખી લઈશું. તેલમાં નાખીને આપણે આ રીતે થોડું ઉપરથી વજન દેવાનું. એટલે તરત આ રીતે સરસ ફૂલાઈ જશે. પછી એને આપણે બીજી બાજુ ફેરવી લઈશું. એકદમ સરસ ફૂલાઈ ગયું છે. આ રીતે ઉપર થોડું તેલ નાખીએ આપણે એટલે કલર થોડો એનો ઉપરથી આ રીતે બ્રાઉન થઈ જશે. આ રીતે સફેદ જ હોય છે ભટુરે. આ રીતે આપણે બનાવી લેશું. તેલ આ રીતે નિતારી દેવાનું. આ રીતે આપણે બનાવી લેશું ભટુરે. આ આપણે 3 ભટુરા બનાવી લીધા છે, હવે આપણે સર્વ કરી લેશું. ઉપર આપણે ડુંગળીની 2-3 રીંગ રાખશું આ રીતે.
આપણે ભટુરા એકદમ સરસ થઈ ગયા છે આપણા. અને આપણે બે કલાક જેવું લોટ રાખી દઈએ બાંધીને, એટલે આ રીતે સરસ થઈ જશે. વણવા એકદમ ઈઝી છે અને બનાવવા પણ. આપણે ઉપર થોડાક લીલા ધાણા નાખ્યા છે. તૈયાર છે આપણા છોલે ભટુરે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ છોલે ભટુરે.